નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છો, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક, શરૂઆત કરી એક મહત્વપૂર્ણ સમાચારથી. મહત્વપૂર્ણ સમાચાર, રાજપથ ક્લબના જે યુવતીને માર મારવામાં આવ્યું તેના પર વાત કરીશું, પરંતુ એક મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેની વાત કરી લઈએ. મહત્વપૂર્ણ સમાચાર જેમાં સંજય શાહ, જિજ્ઞેશ શાહને ત્યાં આઈટીના દરોડાનો મામલો છે, જેમાં બંને ઓપરેટરને ત્યાંથી કરોડોની એન્ટ્રી મળી આવી છે. છેલ્લા કેટલાક દિવસથી તપાસ ચાલી રહી છે. અનેક શેર કંપનીઓના કોરા સર્ટિફિકેટ પણ હાથ લાગ્યા છે. સંજય શાહ, જિજ્ઞેશ શાહને ત્યાં આઈટીના દરોડાનો મામલો છે. વધુ ને વધુ બંને ઓપરેટર ત્યાંથી હવે કરોડોની એન્ટ્રી મળી આવી છે. અનેક શેર કંપનીઓના કોરા સર્ટિફિકેટ હાથ લાગ્યા છે. સંજય શાહ અને જિજ્ઞેશ શાહને ત્યાં આઈટીના દરોડા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે, જેમાં એક પછી એક વિગતો સામે આવી રહી છે. જેમાં આ વખતે અનેક શેર કંપનીના કોરા સર્ટિફિકેટ હાથ લાગ્યા છે. એક પછી એક આઈટી દરોડા પડી રહ્યું છે અને એક પછી એક બાબતોમાં ઘટસ્ફોટ થઈ રહ્યો છે. તો બંને ઓપરેટરને ત્યાંથી આ બાબતો સામે આવ્યું છે. સંજય શાહ અને જિજ્ઞેશ શાહને ત્યાંથી આઈટી મામલે આ દરોડા પાડ્યા છે. અગાઉ પણ આઈટીએ દરોડા પાડ્યા હતા, તેમાં અનેક બાબતો સામે આવી, જેમાં હવે શેર કંપનીના કોરા સર્ટિફિકેટ હાથ લાગ્યા છે. સંજય શાહ, જિજ્ઞેશ શાહને ત્યાં દરોડાનો આ સમગ્ર મામલો છે. સંજય શાહ અને જિજ્ઞેશની મુશ્કેલીઓ વધી શકે છે. આઈટીની તપાસમાં નવા ખુલાસાથી ગડબડાટ મચી ગયો છે. કોરા સર્ટિફિકેટને આઈટી ગણી રહ્યું છે ખૂબ જ ગંભીર. કંપનીના કોરા સર્ટિફિકેટ ઓપરેટર પાસે આખરે કઈ રીતે આવ્યા છે? આઈટીની તપાસમાં એક પછી એક નવા ખુલાસાઓથી ખળભળાટ પણ મચી જઈ રહ્યો છે. કોરા સર્ટિફિકેટને આઈટી ગંભીર ગણાવી રહ્યું છે અને પગેરું ક્યાં ક્યાં સુધી છે તેની તપાસમાં પણ લાગ્યું છે. પરંતુ આખરે જે સવાલ ઊભા થઈ રહ્યા છે, અનેક સવાલો છે કે આખરે જે કોરા સર્ટિફિકેટ છે એ કઈ રીતે આવતા હતા, કોણ બનાવતું હતું, ક્યાંથી આવતા હતા અને એનો કઈ રીતે ઉપયોગ થતો હતો, આ તમામ મામલે તપાસ તેજ થઈ રહી છે. પરંતુ એક પછી એક બાબતો જે સામે આવી રહી છે ખૂબ જ ગંભીર બાબતો છે. કોરા સર્ટિફિકેટને આઈટી ગંભીર બાબત ગણાવી રહ્યું છે. સંજય શાહ, જિજ્ઞેશ શાહને ત્યાં આઈટીના દરોડાના મામલા બાદ એક પછી એક બાબતો સામે આવી છે. બંને ઓપરેટરને ત્યાંથી કરોડોની એન્ટ્રીઓ પણ મળી આવી છે. અનેક શેર કંપનીના કોરા સર્ટિફિકેટ હાથ લાગ્યા છે. કંપનીના કોરા સર્ટિફિકેટ ઓપરેટર પાસે આખરે કઈ રીતે પહોંચ્યા છે, આઈટીની તપાસમાં નવા ખુલાસાથી હવે ખળભળાટ પણ મચી ગયો છે. ચાર પ્રકારના લોકર પણ મળી આવ્યા હતા જેને ખોલવા બાકી હતા અને હાલ તો એ તમામ બાબતે કાર્યવાહી થઈ રહી છે અને તેમાં આ સર્ટિફિકેટ બહાર આવ્યા છે. દીપક રાજણી ચેનલ હેડ જોડાયા. દીપકજી, જે રીતે કોરા સર્ટિફિકેટ મળી રહ્યા છે અને આઈટીએ ગંભીર ગણાવી રહ્યું છે, હવે શું બાબતો સામે આવી રહી છે સમગ્ર મામલે? જનક, આ ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાના ચગડોળે ચડેલા આઈટીના દરોડામાં એક નવો ખુલાસો થયો છે. આઈટીના દરોડાની તપાસ દરમિયાન સંજય શાહ અને જિજ્ઞેશ શાહને ત્યાંથી કેટલીક કંપનીઓના કોરા શેર સર્ટિફિકેટ મળી આવ્યા છે. જનરલી જે શેર લેતા હોય છે એમના નામના શેર સર્ટિફિકેટ હોવા જોઈએ, પરંતુ અલગ અલગ કંપનીઓના આ શેર સર્ટિફિકેટ કોરા આ બંને વ્યક્તિઓ પાસે કઈ રીતે પહોંચ્યા એ બહુ મોટો ગંભીર સવાલ ઉપસ્થિત થઈ ગયો છે. જે ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ જે અલગ અલગ કંપનીના શેર સર્ટિફિકેટ આપણે બતાડી રહ્યા છીએ તે ઇન્કમટેક્સને હાથ લાગ્યા છે. આ દરોડા દરમિયાન કરોડોની એન્ટ્રી તો મળી આવી છે, આપણે એ પણ અગાઉ જણાવી ચૂક્યા છીએ, એ મુજબ 19 કરોડ રોકડા હાથ લાગ્યા છે. અને આ સિવાય સૌથી મોટી ગંભીર બાબત એ છે કે આ એન્ટ્રી લેનારા લોકોને ત્યાંથી અલગ અલગ કંપનીઓના કોરા શેર સર્ટિફિકેટ હાથ લાગે એટલે આ લોકોની મોડસ ઓપરેન્ડી કઈ પ્રકારની હશે? માત્ર શેરના બે નંબરના પૈસા વ્હાઇટ કરવાનું આખું ષડયંત્ર હતું? આ શેર સર્ટિફિકેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે?
સહિતના અનેક મુદ્દાઓ આખા તપાસ દરમિયાન ઉપસ્થિત થયા છે. ખૂબ જ ચોંકાવનારી બાબત છે. ઇન્કમટેક્સ આ બાબતે ગંભીર ગણી રહ્યું છે. હજુ મોટા માથાઓ બહાર આવી શકે છે, કારણ કે આથી હવે કોરા સર્ટિફિકેટ મળ્યા છે, તો ગુજરાત, ભારત અને કદાચ વિદેશ કનેક્શન પણ હોઈ શકે ખરું? જનક, આ આખો મામલો ખૂબ જ ગંભીર છે. અત્યાર સુધીમાં ઇન્કમટેક્સના ઇતિહાસમાં આટલી મોટી રોકડ રકમ ક્યારે હાથ લાગી નથી. દિવસ ઉગે છે ને નવો ફણગો આ કેસમાં ફૂટે છે. આજે જ્યારે આ ઇન્કમટેક્સના હાથે આ જે બોગસ નહીં પરંતુ કોરા સર્ટિફિકેટ હાથ લાગ્યા છે, એટલે ઇન્કમટેક્સ એક નવી તપાસમાં જોડાયું છે કે આ સર્ટિફિકેટ આ બંને શખ્સો પાસેથી કઈ રીતે પહોંચ્યા. અગાઉ આપણે જણાવ્યું છે એ મુજબ 18 ડિમેટ એકાઉન્ટ મળી આવ્યા છે. આખું આ બે શખ્સોનું કાવતરું બ્લેકના પૈસા વ્હાઇટ કરવાનું હતું. કોઈ પાસેથી એન્ટ્રી લઈને એના બિલ બનાવીને રોકડા પૈસા આ લોકો લઈ લેતા હતા. આનો આંકડો બહુ મોટી માત્રામાં જાય છે. અનેક કંપનીઓની સંડોવણી બહાર આવી છે. આ લોકો કઈ રીતે ષડયંત્ર ચલાવતા હતા એની જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે. હવે હકીકતમાં સવાલ એ ઉપસ્થિત થયો છે કે આ સર્ટિફિકેટ કોઈ કંપનીઓએ પ્રોવાઈડ કર્યા છે, આ લોકોએ છપાવ્યા છે, કે આ લોકો આ સર્ટિફિકેટનો શું ઉપયોગ કરતા હતા, એ ગંભીર તપાસનો વિષય બની ગયો છે. બિલકુલ બિલકુલ, આ એક મહત્વપૂર્ણ બાબત છે. આભાર દીપકજી. તો આખરે કોરા સર્ટિફિકેટને આઈટી હવે ગંભીર પણ ગણાવી રહ્યું છે. સંજય શાહ, જિગ્નેશ શાહને ત્યાં આઈટીના દરોડાનો મામલો છે. કોરા સર્ટિફિકેટ આખરે ક્યાંથી આવતા હતા? આઈટીની તપાસમાં એક પછી એક નવા ખુલાસાથી ખળભળાટ પણ મચી ગયો છે.